ગુજરાત નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આઈટીઆઈમાં ચાલતા એનએસક્યુઅપ સિલેબસ પ્રમાણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત સર્કિટ બ્રેકર આર્કેન ક્વેન્ચિંગ પેન્ચિંગ મીડિયમ ઓફ સર્કિટ બ્રેકર લેશનનું તાલીમ સહ માર્ગદર્શન આપીશ આવો સ સ્ક્રીન પર જોઈએ આર કેન્ડ ક્વેન્ચિંગ મીડિયમ ઓફ સર્કિટ બ્રેકર આજના લેસનના મુદ્દાઓ છે ઇન્ટ્રોડક્શન ઓપરેટિંગ મિકેનિઝમ એટલે કે એનું કાર્ય ટાઈપ્સ ઓફ સર્કિટ બ્રેકર જુદા જુદા સર્કિટ બ્રેકરના જુદા જુદા પ્રકારો બ્લાસ્ટ સર્કિટ બ્રેકર વેક્યુમ સર્કિટ બ્રેકર ઓઇલ સર્કિટ બ્રેકર એસેપસીક સર્કિટ બ્રેકર ને કન્ક્લુઝન અહીં આપણે હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરની વાત છે એ પ્રમાણે આપણે સર્કિટ બ્રેકરનો અભ્યાસ કરીશું એનું કાર્ય આર્ક કઈ રીતે ઉત્પન્ન થાય છે આર્કની ઉત્પત્તિ આર્ક ઓલવવાની ક્રિયા જેમ કે આર્કનું ઠારવું ક્વેન્ચિંગ એટલે કે આર્કનું ઠારવું તો સર્કિટ બ્રેકર એટલે શું સર્કિટ બ્રેકરનો ઉપયોગ ક્યાં થાય છે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં નોર્મલ ઓપરેશન વખતે વિવિધ સર્કિટને ચાલુ અને બંધ કરવાની અવારનવાર જરૂર પડે છે પરંતુ ફોલ્ટ સમય લાઇન અને લાઇન એક્સરસાઇઝના રક્ષણ માટે ફોલ્ટી સર્કિટ હેલ્ધી સર્કિટથી ઓટોમેટિક રીતે અલગ થાય તે રીતે જરૂરી છે લો વોલ્ટેજ લાઇનમાં આ કાર્ય કરવા માટે સાદી સ્વિચ ફ્યુઝ કે મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે એમસીબી વગેરે કંટ્રોલિંગ અને પ્રોટેક્ટિક પ્રોટેક્ટિંગ ડિવાઇસને લાઇનની સિરીઝમાં જોડી ઉપયોગ કરવામાં આવે છે લાઇન ઓન અને ઓફ કરવા માટે વપરાતી ફ્યુઝ સાદી ફ્યુઝ સાથેની સાદી સ્વિચના અમુક ગેરફાયદા છે જેમ કે ફ્યુઝ બળી જાય ત્યારે તેને બદલવાનો સમય લાગે છે હાઈ વોલ્ટેજ કરંટ માટે ફ્યુઝ રિલાયબલ નથી કારણ કે ફૉલ્ટ સમયે ઘણીવાર ફ્યુઝ બળી જતા ઘણો સમય લાગી શકે છે તો આ યોગ્ય કેપેસિટીના અભાવે ફોલ્ટી કરંટથી એસેસરીઝને વધારે નુકસાન થાય છે ફ્યુઝ અને કોન્ટેક અને વાયર પર વાતાવરણની અસર થવાથી ફ્યુઝ કરંટ એક્યુરેટ નથી હોતું સ્વીઝ ફ્યુઝ યુનિટમાં ઉત્પન્ન થતી આર્ટને બુઝવવા માટે કોઈ રચના નથી હોતી તેનો ઉપયોગ લો વોલ્ટેજ લો કરંટ પૂરતો મર્યાદિત છે તેના ગેરફાયદાના કારણે હાઈ વોલ્ટેજ અને હાઈ કેપેસિટીની સર્કિટમાં સ્વિચિંગ કંટ્રોલિંગ અને પ્રોટેક્શન હેતુ માટે ઓટોમેટિક રીતે ઓપરેટ થઈ શકે તેવા સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે સર્કિટ બ્રેકર એ એવું સાધન છે જે સર્કિટને મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી બ્રેક કરી શકે છે અ નો લોડ ફૂલ લોડ અને શોર્ટ સર્કિટ કન્ડિશનમાં સર્કિટ બ્રેકરનું ઓપરેટિંગ પ્રિન્સિપલ કઈ રીતે વર્ક કરી શકે છે તે પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં પ્રત્યેક ભાગની સર્કિટ અલગ અલગ વોલ્ટેજ અને કરંટ લેવલ પર કાર્ય કરે છે આ સર્કિટને સપ્લાય સાથે કનેક્ટ કરવા ડિસકનેક્ટ કરવા સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે જ્યારે સર્કિટ નોર્મલ કન્ડિશનમાં કાર્ય કરતી હોય ત્યારે સર્કિટને મેન્યુઅલી કે રિમોટ કંટ્રોલ વડે ઓન અપ કરી શકાય છે જ્યારે સર્કિટમાં કોઈ ફોલ્ટ થાય ત્યારે ફોલ્ટી સર્કિટને ઓટોમેટિક બ્રેક કરે છે જ્યારે સર્કિટમાં ફોલ્ટ હોય તેવા સમયે સર્કિટને મેન્યુઅલી અથવા તો રિમોટ કંટ્રોલ વડે ચાલુ બંધ કરે છે કોન્ટેક મેકિંગ અને બ્રેકિંગ ઓપરેશન વખતે ઉત્પન્ન થતી આર્કને ત્વરિત નાબૂદ કરે છે તો આ ઓ સર્કિટ બ્રેકરનું ઓપરેટિંગ પ્રિન્સિપલ તો સર્કિટ બ્રેકરમાં આર્ક કઈ રીતે ઉત્પન્ન થાય છે સર્કિટ બ્રેકરનું કામ કઈ રીતે કરે છે આર્કની ઉત્પત્તિ અને આર્કનું ક્વેન્ચિંગ એટલે આર્કનું ઓલવવું એ આપણે જોઈશું તો આકૃતિમાં જોઈ શકાય છે ફિક્સ કોન્ટેક્ટ મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે અને પછી ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઇઝ ક્વેન્ચ બાય મીડિયમ કોઈ મીડિયમ હશે એના વચ્ચે આ આ આર્કને ઓલવી શકાય છે ઠારવી શકાય છે તો સર્કિટ બ્રેક બ્રેકરમાં કોન્ટેક ખુલે છે બે કોન્ટેક હોય છે ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક જ્યારે કોન્ટેક ખુલે છે ત્યારે બંને કોન્ટેક વચ્ચે આર્ક પેદા થાય છે આર્ક ઉત્પત્તિ આર્કનું ચાલુ રહેવું અને ઓલવાઈ જવાની બાબતોનું વર્ણ જોઈશું આપણે તો આર્કની ઉત્પત્તિ સર્કિટ બ્રેકરમાં ફોલ્ટ સમયે ઘણો વધારે કરંટ પસાર થાય છે આ સમયે સ્વયં સંચાલિત સિસ્ટમથી કોન્ટેક ખુલે છે સેલ્ફ ઓપરેટિંગ મિકેનિકઝમ જે રીતે નોર્મલ ઓપરેશન દરમિયાન પણ કોન્ટેક ખોલતા કોન્ટેક એરિયા ઓછો થવાના કારણે બંને કોન્ટેક વચ્ચેના રેજીસ્ટન્સમાં વધારો થાય છે ફોલ્ટીકરણની કિંમત હજારો એમ્પિયર હોય છે પરિણામ સ્વરૂપ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઉત્પન્ન થાય છે તેથી હાઈ ફિલ્ડ એમિશન થિયરી અનુસાર કોન્ટેક સપાટી પર ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે જેના કારણે આર્ક ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થયેલ ઇલેક્ટ્રોન હવા સાથે પ્રક્રિયા કરી આયનીકરણ કરી ઇલેક્ટ્રોન છૂટા પાડે છે આથી આર્ક ચાલુ રહે છે આકૃતિમાં દેખી શકાય છે ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક વચ્ચે આર્ક બતાવેલો છે અને પછી એના વચ્ચે આર્ક ઇન્ચ ક્વૅ આર્ક ઠેર ઠાર ઠારવું પડે આર્ક ફીનો એટલે કે આર્કની ઉત્પત્તિ ફોલ્ડ સમય ઘણો વધારે પસ કરંટ પસાર થાય છે આ સમયે સ્વયં સંચાલિત સિસ્ટમથી કોન્ટેક ખોલે છે તે જ રીતે નોર્મલ ઓપરેશન દરમિયાન કોન્ટેક ખુલતા કોન્ટેક એરિયા ઓછો થવાના કારણે બંને કોન્ટેક વચ્ચે રેજિસ્ટન્સમાં વધારો થાય છે ખોલ્ટીકરણની કિંમત હજારો એમ્પિયર હોય છે પરિણામ સ્વરૂપ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઉત્પન્ન થાય છે તે હાઈ ફિલ્ડ એમિશન થિયરી અનુસાર કોન્ટેકની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે જેના કારણે આર્ક ઉત્પન્ન થાય છે તો ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર આર્ક આર્ક માટેના જવાબદાર ફેક્ટરો તો પોટેન્શિયલ ડિફરન્સ બીટવીન ધ કોન્ટેક્ટ અને આ વિનાસ પાર્ટિકલ બિટ્વિન ધ કોન્ટેક પ્રિન્સિપલ્સ ઓફ આર્ક એક્સટેન્શન તો આર્કને બુઝાવવાના પ્રિન્સિપલ સિદ્ધાંત આર્ક ક્વેન્ટિંગ ઇઝ એચિવ આર્કને ઠારવું હોય તો શું કરી શકાય કઈ રીતે કરી શકાય ગ્રેટર ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન ધેન રિસ્ટ્રાઇટિંગ વોલ્ટેજ તો રિસ્ટ્રાઇટિંગ વોલ્ટેજ કરતાં ડ્રાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન વધારે રાખવી જોઈએ ફાસ્ટર રેટ ઓફ હીટ રિમુવલ ધેન ધ રેટ ઓફ હિટ જનરેશન હીટ જનરેશન કરતાં હીટ રિમૂવ કરવાનો રેટ વધારે રાખવો જોઈએ આર્ક એક્સ્ટિન્ક્શન મેથોડ કઈ કઈ છે તો લેન્થનિંગ ધ ગેપ કોન્ટેક વચ્ચેની ગેપ વધારીને કૂલિંગ ડાર્ક આર્કને ઠારવીને ઠંડો કરીને ઇન્સર્ટિંગ મીડિયમ ઓફ હાઈ ડાયલેક્ટિંગ સ્ટ્રેન્થ બેઝિક એલિમેન્ટ ઓફ સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકરના મુખ્ય ભાગો તો મુખ્ય ચાર ભાગો જોઈ શકાય છે આકૃતિમાં કોન્ટેક છે ઇન્સ્યુલેશન છે ઓપરેટિંગ મિકેનિઝમ અને આર્ક ક્વેન્ચિંગ મીડિયમ એટલે કે આર્ક ઓલવનાર દ્રવ્ય તો કોન્ટેક્ટ તો કોન્ટેકમાં એક ફેઝ માટે બે કોન્ટેક્ટ હોય છે ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક્ટ સામાન્ય રીતે ફિક્સ કોન્ટેક સોલિડ હોય છે અને મૂવિંગ કોન્ટેક પોલો હોય છે સર્કિટ બ્રેકર ઓન થતી વખતે ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટની અંદર ગતિ કરી ફિક્સ કોન્ટેક્ટની બહાર ધકે લઈ જાય છે ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક્ટનું જોડાણ ત્યારે થાય એ પ્રમાણે એની પર સ્ટ્રિંગ સ્પ્રિંગ ટેન્શનની રચના કરવામાં આવે છે કોન્ટેક અલગ અલગ આકાર અને રચના ધરાવતા હોય છે ઓપરેટિંગ મિકેનિઝમ સર્કિટ બ્રેકરને ઓપરેટ કરવા માટે ઓપરેટિંગ મિકેનિઝમની રચના કરવામાં આવે છે સર્કિટ બ્રેકર ખૂબ ઊંચા વોલ્ટેજ અને કરંટ માટે બનાવેલ હોવાથી કોન્ટેક મેકિંગ તેમજ બ્રેકિંગની ક્રિયા દબાણપૂર્વક અને ત્વરિત થાય તે માટે જરૂરી છે આર્ક ઓલવનાર દ્રવ્ય એટલે કે આર્ક પેન્ચિંગ મીડિયમ સર્કિટ બ્રેકરમાં ઉત્પન્ન થતી આર્કને ઝડપથી ઓલવવા માટે વિવિધ પ્રકારના દ્રવ્ય વપરાય છે આ દ્રવ્ય તરીકે હવા ઓઇલ સલ્ફર હેક્ઝાફ્લોરાઈડ ગેસ કે વેક્યુમ જેવી સિદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે આ દ્રવ્યના નામ પરથી સર્કિટ બ્રેકરને ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા આર્ક સર્કિટ બ્રેકરમાં આર્ક ઓલવનાર દ્રવ્ય એ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે તેના જે પ્રકારનું દ્રવ્ય વપરાશે તો સર્કિટ બ્રેકરનું નામ એ થઈ જશે જેમ કે હવા હવા તરીકે દ્રવ્ય તરીકે વાપરો તો એર એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ઓઇલ દ્રવ્ય તરીકે વાપરો ક્વેન્ચિંગ મીડિયમ તરીકે તો ઓઇલ સર્કિટ બ્રેકર એસએફ સિક્સ યુઝ કરીશું તો એસેફ સિક્સ સર્કિટ બ્રેકર અને વેક્યુમ જો ક્વેન્ચિંગ મીડિયમ તરીકે યુઝ થયેલું હશે તો વેક્યુમ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે બીજું છે ઇન્સ્યુલેશન તો સર્કિટ બ્રેકર વિવિધ વોલ્ટેજ લેવલ માટે બનાવવામાં આવે છે જેમ કે અગિયાર કેવીથી લઈને એકસો બત્રીસ કેવી સુધી આ ઉચ્ચ વોલ્ટેજ લઈ જતા બે ફેઝ અને ફેઝ અને અર્થ વચ્ચેનું સલામત ઇન્સ્યુલેશન પૂરું પાડવા માટે વિવિધ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે એર અને વેક્યુમ સર્કિટ બ્રેકરમાં પોર્સેલિનના બનેલા બુસિંગ હોય છે ઓઇલ સર્કિટ બ્રેકરમાં પોર્સેલિનના બુસિંગ ઉપરાંત ઇન્સ્યુલેટિંગ ઓઇલ પણ વપરાય છે જ્યારે એસેપ્સિક સર્કિટ બ્રેકરમાં પોર્સેલિનના બુસિંગ ઉપરાંત સલ્ફર હેક્ઝાફ્લોરાઈડનું બુસિંગ વપરાય છે સલ્ફર હેઝા સલ્ફર ગેસ વપરાય છે ટાઇપ્સ ઓફ સર્કિટ બ્રેકર તો સર્કિટ બ્રેકરના જુદા જુદા પ્રકારો આપણે જેમ કીધું કે પેન્ચિંગ મીડિયમ મુજબ સર્કિટ બ્રેકરના પ્રકારો પડે છે તો ઓઇલ સર્કિટ બ્રેકર એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર એસેપસિક્સ સર્કિટ બ્રેકર વેક્યુમ સર્કિટ બ્રેકર જુદા જુદા સર્કિટ બ્રેકરના પ્રકારો છે ઓઇલ સર્કિટ બ્રેકર તો ઓઇલ સર્કિટ બ્રેકરમાં પેન્ચિંગ મીડિયમ તરીકે ઓઇલનો ઉપયોગ થાય છે તો ઇટ ઇઝ ડિઝાઇન ફોર અગિયાર કેવી સાતસો પાસઠ કેવી તો અગિયાર કેવીથી લઈને સાતસો પાસઠ કેવી ઉચ્ચ હાઈ વોલ્ટેજ માટે ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે તેના મુખ્ય બે પ્રકાર છે બીઓસીબી એટલે કે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર અને એમ ઓસીબી મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર ઓઇલ સર્કિટ બ્રેકરમાં તેના કોન્ટેક્ટ જે હોય છે એ ઓઇલમાં લેલા હોય છે ઓઇલ કુલિંગ પ્રોવાઈડ કરે છે આર્ગથી જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે તેનાથી પેદા થયેલો હાઇડ્રોજનને કુલિંગ પ્રોવાઈડ કરે છે ઓઇલે ગુડ સારા ડાયલેક્ટ્રિક મીડિયમ તરીકે વર્ક કરે છે અને આગને ઠારવે છે આકૃતિમાં આપણે જોઈ શકો છો ઓઇલ સર્કિટ બ્રેકરનું બ્લોક ડાયાગ્રામ દર્શાવેલો છે ચેમ્બર છે ગેસ વેન્ટ ઉપર બતાવેલું છે બ્રિધર છે સર્કિટ બ્રેકર ચેમ્બર આર્ક એક્સટેન્શન ડિવાઇસ એટલે કે આર્કને ઓલવવા વાળી સાધને ફિક્સ કોન્ટેક દર્શાવેલો છે ઉપર નીચોને છે મૂવિંગ કોન્ટેક્ટ છે આ જગ્યા છે ત્યાં ઓઇલ ભરેલું છે સપોર્ટિંગ ચેમ્બર ઓપરેટિંગ રોડ ગ્લાસ ફાઈબર એન્કલોઝર બારની સાઈડ છે નીચે ડ્રેનેજ વાલ્ડ છે ઓઇલ બહાર નીકળવા માટે તો ઓઇલ સર્કિટ બ્રેકરનો અગિયાર કેવીથી લઈને સાતસો પાંસઠ કેવી સુધી ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા તો ઓઇલ હેઝ ગુડ અ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ તો ઓઇલની જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ સારી છે એની કોસ્ટ છે એ લો છે બહુ એકદમ ઓછા ભાવમાં મળી રહે છે ઓઇલ ઇઝીલી અવેલેબલ છે આપણે સરળતાથી મેળવી શકીએ છીએ એની બ્રેકિંગ કેપેબિલિટી છે એની વાઈડ રેન્જ છે એના ગેરફાયદા નું ઓપરેશન એનું વર્ક ઓપરેશન એ સ્લોઅર છે એ એક આર્ક પેન્ચિંગ એક વખત આર્ક ક્વેન્ચ કરવા માટે એક વખત આગ ઓલવવા માટે વીસ સાયકલનો ઉપયોગ થાય છે એ વીસ સાયકલ ઉપયોગ કરે છે એટલે બહુ ધીમું ઓપરેશન છે એનું એ અતિ પ્રજ્વલનશીલ ગેસ ઓઇલ હોય છે અને હાઈ રિસ્ક ઓફ ફાયર આગની દુર્ઘટના ભરવાનું રિસ્ક વધી જાય છે એની મેન્ટેનન્સ કોસ્ટ પણ વધારે છે વેક્યુમ સર્કિટ બ્રેકર તો વેક્યુમ સર્કિટ બ્રેકરમાં પેન્ચિંગ મીડિયમ તરીકે વેક્યુમનો ઉપયોગ થાય છે તો આકૃતિમાં વેક્યુમ ઇન્ટરપ્ટર ચેમ્બર વેક્યુમ સર્કિટ બ્રેકરનું રિપ્રેઝેન્ટેશન બતાવેલું છે તો વેક્યુમ સર્કિટ બ્રેકર એ મીડિયમ વોલ્ટેજ રેન્જ એટલે કે ત્રણ પોઈન્ટ ત્રણથી તેત્રીસ કેવી વોલ્ટના રેન્જમાં ઉપયોગી છે વેક આમાં વેક્યુમ પ્રેશર વેક્યુમ આર્ક એક્સટેન્શન ચેમ્બરમાં વેક્યુમનું પ્રેશર ભરવામાં આવે છે જ્યારે કોન્ટેક ડિસ્કનેક્ટ થાય છે વેક્યુમ સર્કિટ પેપરમાં તો આર્ક સળગે છે મેટલ પેપરમાં એટ હાઈ વોલ્ટેજ ઇટ્સ રેટ ઓફ ડાય ઇલેક્ટ્રિશિયન રિકવરી ઇઝ વેરી હાઈ તે બહુ ઝડપથી જ એની ડાયક્ટ્રિશિયંત રિકવરી થાય છે ઝડપથી મિકેનિઝમ એનું થાય છે વેક્યુમના કારણે એનું એ આર્ક એક્સટીક્શન એટલે કે આર્કને ઓલવવાની જે પ્રક્રિયા છે એ બહુ ઝડપી છે ધ કોન્ટેક લૂઝ મેટલ્સ ગ્રેજ્યુઅલી ડ્યુ ટુ ફોર્મેશન ઓફ મેટલ પેપર્સ ફાયદાઓ તો વેક્યુમ સર્ક્યુટેકરના ફાયદા તો આર્ક અને ફાયર હેઝાર્ડથી મુક્ત છે મેન્ટેનન્સ કોસ્ટ એની લો છે અને એનું મેકેનિઝમ સિમ્પલ છે કાર્યરતના સિમ્પલ છે આર્કિંગ ટાઈમ લો છે અને કોન્ટેક લાઈફ એની હાઈ છે સાયલેન્ટ અને લેસ એટલે કે એકદમ અવાજ વગરનું અને વાઇબ્રેશન ઓછા હોય એવું ઓપરેશન છે અને વેક્યુમના કારણે તેના કોન્ટેક્ટ છે એ કાટ મુક્ત રહે છે કોરોઝન મુક્ત કાટ મુક્ત રહે છે નો બાય પ્રોડક્ટ્સ ફોર્મ એટલે કે એમાં અશુદ્ધિઓનું બહારીકરણ નથી થતું ગેરફાયદા હાઈ ઇનિશિયલ કોસ્ટ એટલે કે ઇનિશિયલ કોસ્ટ એટલે કે એની શરૂ કરવાની કોસ્ટ વધારે છે કે ન પેદા કરવાનું હોય છે એટલા માટે ક્રિએશન ઓફ વેક્યુમ સરફેસ ઓફ કોન્ટેક્ટ આર ડિપ્લેટેડ ડ્યુ ટુ મેટલ વેપર જે એના મેટલ વેપરના કારણે એને સરફેસના કોન્ટેક્ટ છે ડિપ્લેટ એટલે ખલાસ થઈ જાય છે ઘસાઈ જાય છે હાઈ કોસ્ટ અને એની જે સાઈઝ છે હાઈ વોલ્ટેજ માટે એ વધારે હોય છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર તો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં ક્વેન્ચિંગ મીડિયમ તરીકે એર એરબ્લાસ્ટ એરનો ઉપયોગ થાય છે એર બ્લાસ્ટ સર્કુટ બ્રેકર છે એ હાઈ વેલ્યુસિટીનો ઉપયોગ કરી એરને બ્લાસ્ટ કરે છે જે આર્કને ઠારે છે ક્વેન્ચ કરે છે એમાં બ્લાસ્ટ વાલ્વ બ્લાસ્ટ ટ્યુબ અને કોન્ટેક એર બ્લાસ્ટ સર્ક્યુટ બ્રેકરમાં આટલા મુખ્ય ભાગોનો સમાવેશ થાય છે બ્લાસ્ટ વાલ્વની અંદર હાઈ પ્રેશર એર ભરવામાં આવે છે બ્લાસ્ટ ટયુબમાં હાઈ પ્રેશર એર અંદર હોય છે એ સ બ્લાસ્ટ હાર પ્રેશર એને કેરી કરે છે અને કોન્ટેક જ્યારે ખુલે છે ત્યારે એ ઓપન થઈ જાય છે કાર્બોનાઇઝેશન સરફેસનું જે કાર્બોનાઇઝેશન છે એ વીસીબીમાં વેક હોય છે એવું આમાં એર એરબ્લાસ્ટ સર્ક્યુટ બ્રેકરમાં હોવું હોતું નથી હવા જે આપણે ભરીએ છીએ એર એરબ્લાસ્ટ સર્ક્યુટ બ્રેકરમાં એ સૂટ બી કેપ ક્લીન ચોખ્ખી અને સૂકી હોવી જોઈએ મોઇશ્ચર ફ્રી હોવી જોઈએ એનો વ્યવસ્થિત ઓપરેટ થાય એટલા માટે તો પચીસ કેવી સિંગલ ફેઝ એર સર્કિટ બ્રેકરનો ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવેલું છે તેના જુદા જુદા ભાગો છે એર રિસિવર છે વાલ્વ આપેલો છે એર રિસિવર અહીંયાથી એર ભરવામાં આવશે આ વાલ્વ છે તો હોલો ઇન્સ્યુલેટર છે ફિક્સ કોન્ટેક મૂવિંગ કોન્ટેક છે ફિક્સ કોન્ટેક્ટ જોઈ શકો છો મૂવિંગ કોન્ટેક પિસ્ટન આપેલું છે સ્પ્રિંગ છે સ્પ્રિંગ જોઈ શકો છો એક્ઝો સ્વાલ આ એક્જો સ્વાલ ઉપર છે આઈસોમેકર ઓપરેટિંગ મિકેનિઝમ આઇસોમેકર સ્વીપ છે ઓપરેટિંગ મિકેનિઝમ તો પચીસ કેવી સિંગલ ફેસ એર સર્ક્યુબ ડેકર દર્શાવેલું છે તો એર સર્ક્યુટ ડ્રેકરના ફાયદા તો હાઈ સ્પીડ ઓપરેશન છે ઓસીબીની જેમ ઓઇલ્ડ સર્કિટ બ્રેકરની જેમ આનું ઓપરેશન પણ સ્પીડ છે એટલે તરત કામ કરે છે એર ભરવામાં આવે છે એર તરત જ કામ કરશે ફ્રિકવન્ટ સ્ટિચિંગ કરવામાં આવે વારા પરથી વારે ઘડી એને ચાલું બંધ કરાય તો બી એની એબિલિટી એની સાથે ચાલુ રહી શકશે કોઈ ફેઇલિયર એમાં આવશે નહીં હાઈ હાઈસ્પીડ રીક્લોઝર કરી શકશે તરત બંધ કરી દેશો તો પણ વાંધો નહીં આવે એમાં ઓઇલ્ડ સર્કિટ બ્રેકરની સાપેક્ષમાં આનું મેન્ટેનન્સ લો છે લેસ છે ઓછું છે ગેરફાયદાઓ આમાં લિટલ મોઇશ્ચર કન્ટેન્ટ એટલે કે ભેજ મોઇશ્ચર એટલે ભેજ આર્કિંગ ટાઈમમાં છે આર્કિંગ ટાઈમ લંબાઈ જશે મોઈશ્ચરના કારણે આર્કિંગ ટાઈમ છે એ લંબાઈ જશે પ્રેશર શુડ બી ચેક ફ્રિકવન્ટલી ફોર ફ્રિકવન્ટ ઓપરેશન આમાં તમારે વારે ઘડીએ પ્રેશર ચેક કરતું રહેવું પડશે એ સર્કિટ બ્રેકરમાં ફાયર એઝાર્ડ ઓવર વોલ્ટેજના કારણે ફાયર હેડાર્ડની રિસ્ક વધી જશે હાઈ વોલ્ટેજ ઓપરેશન હશે તો આપણે એર સર્કિટ બ્રેકરનો ઉપયોગ નહીં કરી શકું કારણ કે એનું પ્રોલોંગ આર્ક પેન્ચિંગ બરાબર છે આર્ક પેન્ચિંગની પ્રક્રિયા લંબાઈ જશે ભિદના કારણે એટલે હાઈ વોલ્ટેજ ઓપરેશનમાં આપણે ઉપયોગ નહીં કરી શકીએ એસેપ સિક્સ સર્કિટ બ્રેકર એસેફ સિક્સ એટલે કે સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ સર્કિટ બ્રેકર પણ કહેવામાં આવે છે અત્યારના સમયમાં એસેફ સર્કિટ બ્રેકરનો ઘણો એવો ઉપયોગ થાય છે હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં કન્ટેન્સ આર્ક ઇન્ટરપ્શન ચેમ્બર કન્ટેનિંગ એસેફ સિક્સ ગેસ તો એસેફ સિક્સ સર્કિટ બ્રેકરમાં આર્ક ઇન્ટરપ્શન જે ચેમ્બર હોય છે એ એસએફ સિક્સ ગેસથી ભરેલી હોય છે આર જેમ કે એરબ્લાસ્ટમાં એર ભરેલી હતી એમાં અહીંયા એસએફ સિક્સ ગેસ ભરેલો હોય છે ક્લોઝ પોઝિશનમાં તેના કોન્ટેક છે એ એસેએફ સિક્સ ગેસથી સરાઉન્ડેડ એનાથી ડંકાયેલા રહેશે જે બે પોઈન્ટ આઠ કિલ કિલોગ્રામ પર સેમ ઇ સ્ક્વેરના પ્રેશરથી ભરવામાં આવે છે હાઈ પ્રેશરથી જ્યારે એસેફ સિક્સ ઓપન થાય છે ત્યારે એનું પ્રેશર થઈ જાય છે ચૌદ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે તેનું જે રિઝર્વ ફ્લો છે એ વાલ મિકેનિઝમથી ઓપરેટ થાય છે એસેફ સિક્સ છે એ ફ્રી ઇલેક્ટ્રોન છે શોશી લે છે બધા આર્ક આર્કમાં પેદા થયેલા એટલે એના કારણે લીધે પણ ઘણો ઉપયોગ થાય છે ટુ ઓલ્સો કુલ્સ ધ આર્ક એન્ડ એક્સટીંગીસ આર્કને પણ ઠંડી પાડે છે અને બુજાવી નાખે છે આફ્ટર ઓપરેશન ધ વાલ્વ ઇઝ ક્લોઝ બાય ધ એક્શન ઓફ સેટ ઓફ સ્પ્રિંગ જ્યારે ઓપરેશન પતી જાય છે સર્કિટ ટ્રેકરનું ત્યારે સ્પ્રિંગના ઉપયોગથી વાલ્વ ક્લોઝ કરવામાં આવે છે એબ્સોર્બન્ટ મટીરિયલ શોષી થયેલા દ્રવ્યો હોય છે એની બાય બાય પ્રોડક્ટ અને મોઈશ્ચર એમ કે અશુદ્ધિ અને ભેજ પણ શોષી લે છે એબ્સોર્બન્ટ મટીરીયલ જે એસેફ સિક્સ સર્કિટ બ્રેકરમાં રહેલા હોય છે જો આકૃતિમાં દર્શાવેલું છે એસેફ સિક્સ સર્કિટ બ્રેકર ફિક્સ કોન્ટેક મૂવિંગ કોન્ટેક અને આ ચેમ્બર છે એની અંદર આર્ક એક્સટેન્શન ઇન ગેસ ફ્લો સર્કિટ બ્રેકર ગેસ ફ્લો ફ્રોમ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર પીવન જે હાઈ પ્રેશર છે આ હાઈ પ્રેશરથી એસેફ સિક્સ ભરવામાં આવે છે ચેમ્બરમાં પી વન તમે જોઈ શકો છો આ એસેપસિક્સ ગેસ સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ ગેસ ભરેલો છે મૂવિંગ કોન્ટેકમાં ગેસ ફ્લો અહીંયાથી ગેસ ફ્લો આમ જશે બરાબર છે અને જે આર્ક પેદા થયો હશે એ હાઈ પ્રેશરથી ગેસ જશે એના લો પ્રેશર અહીંયા બહાર નીકળશે પી ટુ લો પ્રેશર તરફ જશે વાય ઇન્સ્યુલેટિંગ નોઝલ આ નોઝલ છે ફાયદા તો એનો આર્કિંગ પિરિયડ છે આર્કિંગ પિરિયડ અને ઉચ્ચ કક્ષાની આર્ક ક્વેન્ચિંગ પ્રોપર્ટી ઉચ્ચ કક્ષાની આર્ક ક્વેન્ચિંગ એટલે આગને ઓલ આર્ક આર્કને ઓલવવાની કે ઠારવાની જે ગુણધર્મ છે સિક્સનો એ ઉચ્ચ કક્ષાની આર્ક ક્વેન્ચિંગ પ્રોપર્ટીના લીધે છે ઘણા મોટા હાઈ કક્ષાના કરંટ એઝ કમ્પેર ટુ અધર બ્રેકર બીજા બ્રેકર સર્કિટ બ્રેકર કરતાં બી ઉચ્ચ કક્ષાના કરંટો એ ટ્રીપ કરી શકે રોકી શકે છે નો રિસ્ક ઓફ ફાયર ફાયરનું કોઈ રિસ્ક હોતું નથી એનું મેન્ટેનન્સ સ્લો છે ફાઉન્ડેશન લાઇટ છે ઓવર વોલ્ટેજ પ્રોબ્લેમ રહેતો નથી કાર્બન ડિપોઝિટ આમાં વધતું નથી કોઈ ગેરફાયદા તો એસેપસિક્સના ગેરફાયદા બે છે એસેપસિક્સ બ્રેકર આર કોસ્ટલી કોસ્ટલી એટલે મોંઘા છે ડ્યુટી હાઈ કોસ્ટ ઓફ એસેપસિક્સ કારણ કે એની ગેસ ચેમ્બરમાં જે ગેસ ભરીએ છે એની કોસ્ટ મોંઘી છે એટલા માટે એસેએપસી સર્કિટ બ્રેકર મોંઘા છે એસએપસી ગેસ હેઝ ટુ બી રિકન્ડિશન આફ્ટર એવરી ઓપરેશન એકવાર સર્કિટ બ્રેકરનો ઉપયોગ થઈ જાય એકવાર ટ્રીપ થઈ જાય તો ફરીથી આપણે એને રિકન્ડિશન ફરીથી પોઝિશનમાં લાવવા એડિશનલ ઇક્વિપમેન્ટની જરૂર થાય છે આ રીતે આપણે કન્ક્લુઝનમાં એ રીતે આવી શકીએ કે સર્કિટ બ્રેકર એ મોસ્ટ એસેન્શિયલ જરૂરી ભાગ છે ઇલેક્ટ્રિકલ નેટવર્કનું એ દરેક ડિવાઇસ પ્રોટેક્ટ કરે છે સેનાથી તો ડેમેજથી બારે ડેમેજથી ઓવર કોઈ ફોલ્ટ થયો હોય ઓવર વોલ્ટેજ હોય બરાબર છે એનાથી ફોલ્ટ ફોલ્ટને બચાવવા માટે સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે સર્કિટ બ્રેકર આપણે ફોલ્ટ શોધવા એના એના એરિયા જે ઇફેક્ટ થયો હોય છે એનાથી બચાવવા શોધવા માટે આપણને ઉપયોગ કરે છે અત્યારના દિવસોમાં વેક્યુમ અને એસેપ્સિક સર્કિટ બ્રેકર ઘણા પ્રકારના ઉપયોગ થાય છે તેમના રિલાયેબલ અને ફાસ્ટ ઓપરેશનના લીધે આપને મને શાંતિથી સાંભળ્યું બધા આપનો સૌનો આભાર